बंधारण छे लागू पड़ू भारत एक लोकशाही देश तरीके स्थापित थयो अने भारतनी लोकशाही तमने आ बंधारणनी विशेषता कहू तो दुनिया में सौथी लांबू लेखित बंधारण कोई नु होय तो ए भारत नु छे अने सौथी मोटो कोई लोकशाही देश होय तो ये भारत नो छे ने आ देश नी स्वतंत्रता माटे आ देश ने आजाद करावा माटे केटलाय वीर पुरुषो आ धरती उपर पोताना लोही रेड़ा छे हो अने एने दाद छे ने आ धरती नी माताओ ने देवी पड़े अने माने एना माटे कहेवाय ने के जननी जण तो भगत जण जे ने का दाता का सूर ए जननी जण तो भगत जण जे ने का दाता का सूर नहीं तो रेजे वांजणी तारू मत रे गुमावी से नूर पण आ जननी ने अपनी आ भारत माता ने अपने दाद देवी पड़े के एने सिंह जेवा वीर पुरुषों ने जन्म दीधो छे के आ भारत नी आजादी माटे पोताना माथा खपावी दीधा छे हे पण आ हिंदुस्तान नी वात करवी छे आजे सरस मजानो आ दिवस प्रजासत्ताक दिवस अने एना माटे राहत इंदौरी लखे के हम अपनी जान के दुश्मन को जान कहते हैं हम अपनी जान के दुश्मन को अपनी जान कहते हैं मोहब्बत की इसी मिट्टी को हिंदुस्तान कहते हैं जे प्रेम उभरावे आहा जे सोनानी चिड़िया कहवाय ए आ हिंदुस्तान छे आ हिंदुस्तान मां जे शहीदों ए पोतानी बलि आपी छे जे आजाद करावा माटे पोताना माथा खपावी दीधा छे एवा प्रसंगों नी वात करवी छे અને પ્રસંગો આપણે ભૂલાય નહીં આ પ્રસંગો જો એકવાર આપણા દિલમાં યાદ રહી જાય તો આપણને ખબર પડે કે આ વીર આઝાદી માટે શું કિંમત ચૂકવી છે અને આપણે ભૂલવી ન જોઈએ જો ભૂલી ગયા તો આ ભારત દેશને ફરીથી ગુલામ થતા જાય વાર નહીં લાગે અને હંમેશા એના માટે આ જુસ્સો આપણા દિલમાં રહીએ આ દેશભક્તિનો જુસ્સો આપણા રહીએ આ પ્રેમ આપણા દેશમાં રહીએ હંમેશા એની જ્યોત ઝળહળે અને એના માટે આ પ્રસંગોને યાદ રાખવા સાંભળવા ખૂબ જ જરૂરી છે અને એના માટે આજના ચાલને જીવી લઈએ કાર્યક્રમમાં આપણી વચ્ચે ખૂબ જ સારા એવા લોક સાહિત્યકાર કલાકાર આપણી વચ્ચે ઉપસ્થિત છે અને એનું નામ છે ભાવેશભાઈ સોની ભાવેશભાઈ સોની અબ તક પરિવાર આપનું ખૂબ ખૂબ સ્વાગત કરે છે ત્યારે મિત્રો પ્રસ્તુત કરું છું આજના પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ભાવેશભાઈ સોનીને દુઃખ હરણી માત કુળ દેવી અને માડી કરણી કરને સહાય જાહર જગમાં માં જગદંબા તું છો જોગણી માડી પરગઠ પીઠરાય વરત લીધું તને ઓરોવડી અને માડી તને ધન ધન દેવાન દાન જેના લેવાના જ કોઈ દેવા નથી માં ધન 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 ભારત માં સરસ્વતી માં સુરુદીજી અને ગુણપતિ દીજીએ જ્ઞાન બજરંગી મહાબલ દીજે મોરે સદગુરુ દીજે શાન આજ રોજ એક પાવન અને પવિત્ર દિવસ જે ભારત ભૌમની માટે ભારત ભૂમિની માટે 26 જાન્યુઆરી આપણે એ ભૂમિની અંદર આપણો સૌનો જન્મ છે ભારત એ માં છે પડશે પંડ શરીર પણ પ્રસિદ્ધિના ગઢ પડશે નહીં વાતો રહેશે વીર દુનિયામાં ભલા તની ઉભામણા શરીર રૂપી ગઢ છે પંચભૂતોનું ખોળિયું છે એક દી નાશવંત પામી જાય 84 લાખ યોનીમાંથી ભટકતો જીવ એકવાર માનવના દેહે આવે છે એક દી નાશ પામી જાય પણ એમાં આલેખેલા જે મા બાપના મૂળભૂત સંસ્કાર છે કોઈ દી નાશ પામતા નથી પડશે પંડ શરીર પણ પ્રસિદ્ધિના ગઢ પડશે નહીં વાતું રહેશે વીર દુનિયામાં ભલા તની ઉભામણા આજે એવા એવા મહાપુરુષોની વાત કરવા માટે આજે એવા એવા સુરવીરો જે ભારત ભૌમની માટે થઈ પોતાના દેહનું બલિદાન દીધું છે પોતાના એમ કહેવાય માથડાનું આહુતિ દઈ દીધી છે અને એક ભારત માને પ્રાર્થના કરી અને એક માની પ્રાર્થના એમ કહેવાય કે ભારત ભૂમિ શું છે
ભારત માં તત્વ શું છે? માં ભારતને માં હું કામ કહેવાય છે? સાહેબ બધા ઘણા દેશો છે, પણ છતાં ભારત એક જ એવો દેશ છે જેને માં કહેવામાં આવે છે, અને એ માના કુખેથી અવતાર લે એ જ વીર પુરુષો લે, બાકી પાવૈયા કોઈથી પીર ન થાય ભલામણ. આ જય 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 ભારત માં દીન દયાળુ, તારું શરણ મારે સાચું રે, સંકટ સમય સાહે થાજે માં કરી પ્રાર્થના યાચું રે, ભવસા ઘર માં ભૂલો પડ્યો માં ભમી ભમી મન થાય કુરે, સ્મરણ કર્યું ના છે જે તમારું માયા માં ચિત રાખું રે, દોષ જરા ના જોશો માવડી ક્ષમા ધરી ઉર લેજો રે, ચરણ કમળ માં હું શીશ નમાવું માં તારા દાસ ને દર્શન દેજો રે, ખમા ખમા મારી ભારત મૈયા તું તો આદ ભવાની રે. અરે કોઈ નથી માવડિયા જગમાં મારું, જૂઠા સંબંધો સગળા રે, રૂઠ્યા ગ્રહો અને રૂઠી વિધાતા ભાગે લેખ મારા નબળા રે, ધન દોલત ન માગો માડી માગુ ના હીરા મોતી રે, રે હાથ પાડું તે પ્રગટ થાજે માં વિનવો હું કર જોડી રે, વેદ શાસ્ત્ર કે મંત્ર તંત્ર વળી ધર્મ કર્મ ન જાણું રે, એક ચિતે થી સ્મરણ કરીને તારા દર્શન નો સુખ માણું. ભારતની ઉપર છંદ લખ્યા છે, ભારત મૈયાની ઉપર દુહા લખ્યા છે કે માં તત્વ શું છે. મોઢે બોલું માં મૂળ વાત મારે આજે આજે જે દિવસે આપણે ભેળા થયા છે 26 જાન્યુઆરી મારે વીર પુરુષોની વાત કેવી છે, પણ એ પહેલા માં તત્વ ભારત ભૂમિ શું છે, એની અંદર કેવા વીર પુરુષો થયા છે, કેવા મહાપુરુષો થયા છે કે જેને ભારત ભૂમિની માટે થઈ. સાહેબ એમ કહેવાય કે કારગિલના મોરચે કદાચ યુદ્ધનું મંડાણ થતું હોય અને કારગિલના મોરચે યુદ્ધનું મંડાણ થાય, આયા ચોરીના હાથ ફેરા ફરે ન ફરે અને ભારત ભૂમિની માટે નીકળી જતો હોય, તેદી એની ધર્મ પત્ની કેતેથી સિદ્ધ જાવું કે પણ કી ભણે જાવું, તેદી એમ કહેવાય કે વર માણે ઓઢેલો રાજપૂત હોય કે કોઈ પણ ભારતનો સૈનિક હોય, તેદી એને એના ધર્મ પત્નીને કહી દીધું છે કે મારે મારી મા ભૌમની રક્ષાએ જવું, ભારત ભૂમિ ની માટે થઈને જાઓ. પણ એક વસ્તુ યાદ રાખજે, છો કે મરજે અને કાતો મારજે, પીઓ પીઠમાં દેજે લગાર, નહીતર મારી સૈયરું મેણા મારશે, આ તો કાયર નર ની નાર. અરે કંથા રણ મે જાય કે પાછો ભાગી નયો છેન, તો થારી બાહી ન ગ્રહીશા પછી તું ભાવ મહારાણો પ્રતાપ છે, અરાવલ્યોની ગાળીઓની માથે ઠાયકો, અને ઠાયકા પછી મનોમને એક વિચાર આવ્યો કે અકબર ની હું શરણાગતિ સ્વીકારી લઉં, અકબરને કહું જે કાંઈ છે અહીંયા જે કાંઈ દુશ્મનાવાટ છે એ બધું અહીંયા ભેળું થઈ જાય, શરણાગતિ સ્વીકારી લઉં, અને અરાવલ્યોની ગાળીઓની માથે જઈને થાયકો અને બેઠો, એમાં દીકરી બાના હાથમાંથી બટકો મીંદડું રોટલો લઈ ગયો હોય છે, એ રાણાને મગજમાંથી વિચાર જાતો નથી. દીકરી પાત્રના હાથમાંથી એમ કહેવાય બટકો મીંદડો રોટલો લઈ ગયો છે, એનું રાણાને એમ કહેવાય કે સાહેબ ક્યાંય પોરોના પલ્લા જે એમ કહેવાય કે ઉજાગર થવા જોઈએ, જે પોરોના પલ્લા એને એમ કહેવાય કે રૂમઝુમ ઠણક રૂમઝુમ ઠણક રૂમઝુમ ઠણક, અથવા તો આ 3.5 કરોડ રૂવાડાની જે કાયા છે એની અંદર એક પણ રાણો જે છે એને કહેવાય જે ઉજાગર જે તત્વ કરવું જોઈએ, એ રાણાને શાંત પાડે છે, રાણાને ઉજાગર નથી કરતું, અને એમાંથી બે પતિ પત્નીનું ઓળું નીકળ્યું, નારાયણ કરે છે મહાદેવ કરે છે અને રાણાને પૂછે છે બાપુ કી ભણે કા અટાણે બાપુ તમે અહીં બેઠા છો, એ બે માણા પતિ પત્ની છે, રાણાને ઓળખતા નથી કા હિંદવો શાલિગ્રામ મહારાણો પ્રતાપ પોતે છે. એ પતિ પત્ની વાત કરી, વાર્તાલાપ થોડી આગળ હાલી અને રાણાએ એટલું પૂછ્યું કી ભણે કેનપા જાઉં, ત્યારે પુરુષ માણા એટલું કીધું કે બાપુ હું મારી પત્નીને પિયર મૂકવા જાઉં છું. એવું છે કે હા બાપુ, કે તમારા સંતાનમાં શું છે? ત્યારે પતિ પત્નીએ જવાબ આપ્યો તો બાપુ માફ કરજો, સંતાનમાં કાંઈ છે નહીં, લગ્ન થયા કેટલું ટાણું થયું બાપુ, 13 વર્ષનો સમય માથેથી પસાર થઈ ગયો છે. ઓહો 13 વર્ષ વયા ગયા, હા બાપુ સંતાનમાં કાંઈ નથી, નહીં બાપુ કાંઈ વાંધો નહીં, હું એકલિંગજી મહાદેવને પ્રાર્થના કરીશ તમારી ને હારા દી આવે. અને ત્યારે પતિ પત્નીએ જવાબ આપ્યો તો બાપુ માફ કરજો, એકાબીજીને એકાબીજી ઓળખતા નથી, બાપુ માફ કરજો, અમે ચોરીના હાથ ફેરા ફેરા પરણ્યાની પ્રથમ મિલન રાત હતી તેદી અમે અમારા ઓરડામાં પતિ પત્નીએ પ્રતિજ્ઞા લીધી હતી કે જાહુંજી અમારો રાણા
જાઉં જે અમારો હિન્દુઓ સાલીગ્રામ મહારાણો પ્રતાપ જાઉં જે અમારા મેવાડને આઝાદ નહીં કરાવે ત્યાં સુધી અમે પતિ પત્ની સંસાર નહીં ભોગવીએ સાહેબ અને દિલ્હી લેતા આનંદ ન થાય એટલો રાણાને આનંદ થયો મૂછના એક વાળને ગણી લેવાની છૂટ છે એમ કે થાર 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 3.5 કરોડ રૂવાડા બેઠા થઈ ગયા અને દિલ્હી લેતા જેટલો રાણાને આનંદ ન થાય એટલો જ 1 સેકન્ડમાં રાણાને આનંદ થઈ ગયો અને પછી ચેતકની માથે અસવાર થયો અને ચેતકને ડાબા પગની એરડી મારીને એટલું કીધું કે હે ચેતક જીવતો રહેવા દો તો હિન્દુઓ સાલીગ્રામ મહારાણો પ્રતાપ નો અરે થારી એક ઈસ્વીનો ના નિમ્નો ના જીમનો ના યષ્ટ જોલો યવન ઉખેરો ના જંગલ મેં ફિર સિર કેસ કો ઉતારું ના હોઉં નહીં શાંત ત્યોલો દિલ્હી કટ જારું ના બહલોલ ખાન નામનો પઠાણ એટલો શબ્દો બોલ્યો કે એ સલીમ ઇસ કાફર રાણા કો મત છોડના રાણાને ગાયલ દીધી સાહેબ રાણાના કાનમાં ન હંભળાણી પણ ચેતકના કાનમાં ગાયલ હંભળાણી જે ચેતકના આગલા બે ડાબા છે એ સલીમની અંબાડીની માથે જવાના હતા એ જ ચેતકે ફરંટી મારી અને સીધો બહલોલ ખાનની માથે કાપકો અને ત્યાં તો જાય એક હાથમાં રાણાને ભાલો ફરી રહ્યો છે એક હાથમાં બરછી ફરી રહી છે ને એક એમ કહેવાય જે બહલોલ ખાનને ભાલાનો પ્રહાર કર્યો તો એક પ્રહારે ટોપી કટ ટોપા કટ શીર કટ પીટ કટ અંગ કટ આઈસો ઉપમા મિલી રાહુ ગોદ મંગલ કી મંગલ ગોદ ગુરુ કી ગુરુ ગોદ ચંદ કી ચંદ ગોદ રવિ કી હુરજ માણના ખોળામાં ઢાળી દીધો ત્યારે આજે આપણે રાણાને યાદ કરવો પડે છે દેશની માટે થઈને પોતાના પ્રાણની આહુતિ દઈ દીધી છત્રપતિ શિવાજી ઝાંસી સ્ટેટ ની એમ કહેવાય ઝાંસી ની રાણી લક્ષ્મીબાજી હતી હોળ વરની ઉંમર હતી સાહેબ દેશની માટે શું કર્યું છે શું બલિદાન માથડા લીલા માથડા આપ્યા છે सॉल्व करना है 20 सेकंड में मैडम इतना जल्दी कैसे होगा तो सीखो वरना उस जैसे बन जाओगे होपलेस तुम इतने इंटेलिजेंट हो तो कॉम्पिटिटिव एग्जाम क्यों नहीं देते जब क्वालिटी हो साथ तो कंपटीशन क्यों जेबीज एंड डंकिन एंड वेफर्स ભગવતી બ્રહ્માંડ ભાંડુતરી જેમ રાણીના રૂપમાં અવતરી હોય એવું રૂપ ઉભું થયું છે અને ત્યારે માસ્તર સાહેબે એ બ્લેક બોર્ડ ઉપર લખ્યું કે તમે તમારું જીવન બતાવો મોટા થઈને તમે શું બનશો મોટા થયા પછી તમે શું બનશો અને અમુક દીકરીઓ લખી કે મેં એ બનુંગી મેં દુર્ગા બનુંગી ભણતર વાળા હતા જે ભણતરમાં જેને જીવ હતો અને સાહેબ ડોક્ટરનું લખ્યું એન્જિનિયરનું લખ્યું પોતપોતાની મતિ પ્રમાણે હવે નોખું નોખું લખ્યું અને છેલ્લી દીકરી એમ લખ્યું કે મેં દુર્ગા બનુંગી રાણીનો વારો આવ્યો સાહેબ ઝાંસી સ્ટેટની ગંગાધર રાવ ધર્મપત્ની મહારાણી એટલું લખ્યું કે મેં દુર્ગા બનુંગી નહીં મેં ખુદ હી દુર્ગા હોઉં મેં ખુદ હી દુર્ગા હોઉં મેં નહીં બનુંગી હું પોતે દુર્ગા છું નવ દુર્ગાનું સ્વરૂપ ધારણ કરીને આવનારી દુર્ગા છું અને એ જાય ભૌમની માટે ઉતરે અને એ ભૌમ ભારત ભૌમની માટે કંઈક કરી શકે છે સાહેબ એમ કહેવાય કે જ્યાં
धरती छे ई खड़क उथड़क थड़क उथड़क थड़क उथड़क थड़क उथड़क थावा मननी होय અને પછી સાહેબ એમ કહ્યું કે આત્મા ભાલો રહે અને રણસંગ્રામની અંદર ઉતર્યો હોય અને ત્યારે એ ભારત ભૂમિની માટે એમ કહેવાય કે એ ઝાંસી સ્ટેટની રાણી પણ ચડે સિંધ ચામુંડ કમળ હુંકાર યવધો ડરો તરંતો દેખ અસુર ભાગ્યો યવધો કમ કમક ગો ઘરી બાઈને સો ગઈ જેમ જેમ નહીં સાહેબ આવા ઇતિહાસો એના ભેળા થયા છે આ કાલ હવારની વાત લઈ લો સાહેબ કચ્છમાં ટિકર ગામ આવ્યું ટિકરમાં ટિકર ગામની અંદર દિલીપસિંહ ચૌહાણ 22 વર્ષનો રાજપૂત ભારત માટે શું કર્યું છે શું બલિદાન આપ્યું છે છતાં પાકિસ્તાનની છાવણીમાં જઈ રજે રજની ખબર અંતર લાવી પાછી ભારતની છાવણીમાં ખબર અંતર આપી પછી પોતાના દેહ નો ત્યાં જેમ તેમ નહીં સાહેબ અને પછી કલેક્ટર સાહેબ કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને હુકમ કર્યો અને કલેક્ટર સાહેબને હુકમ કરવામાં આવ્યો કે દિલીપસિંહના ઘરે જાઓ તમે અને 50,000 રૂપિયાનો એની શહીદી જે એને ઓરી લીધી છે જે માથે ઓઢી લીધી છે એને 50,000 રૂપિયાનો ચેક તમે આપ્યો ટૂંકમાં કલેક્ટર સાહેબની ગાડી છે ટિકર ગામના પાદરે પૂગે અને બરોબર ટિકર ગામના પાદરે પૂગ્યા એટલે ન્યા જઈને ગામના ચોરે વાત કરી કે ભાઈ દિલીપસિંહનું ઘર ક્યાં આવ્યું એમના ધર્મપત્નીને બોલાવો હું એને ચેક આપવા માટે આવ્યો છું ત્યારે ગામનાએ વાત કરી સાહેબ માફ કરજો એ ગરાણી છે એ ગામના ભાગોળે ન આવે ગાડી લઈને તમારે ત્યાં જવું ત્યાં ન આવે એ કાઠિયાણી છે એ ગરાણી છે ક્ષત્રિયાણી છે ન આવે એવું છે હા કાંઈ વાંધો નહીં ધીમે 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 એમ કહેવાય કે દરબારગઢ સુધી ગાડી પૂગે છે અને 22 વર્ષની ક્ષત્રિયાણી મોહનબા જેનું નામ છે એ પોતાના હવા વરના દીકરાને ઘોડિયામાં હિંચકાવે છે ઝુલાવે છે બારણિયામાં ઝુલાવે છે અને ચાર આંખો ભેળી થઈ મુમન લાગી તુમના અને તુમન લાગી મું મું વળુંભા પાણી અને પાણી વળુંભા મું જેવી ચાર આંખો ભેળી થઈ અને એમ કહેવાય કે મોહનબા ઊભા થયા અને યોગ્ય આસન પથરા કલેક્ટર સાહેબને સ્થાન ગ્રહણ કરવાનું કીધું સ્થાન ગ્રહણ કર્યા પછી કલેક્ટર સાહેબે પોતાના શબ્દની શરૂઆત કરી કે મોહનબા તમારા પતિ છે એ ભારતના સીમાડા હાચવતા હાચવતા પોતાના દેહનું કઈ ભાન રહ્યું નહીં અને પોતાના દેહની અંદર હોળહોળ ગોળીના ઘા લાગી ગયા છતાં પાકિસ્તાનની છાવણીમાં જઈ રજે રજની ખબર અંતર આવી અને અમને ખબર અંતર ભારતની છાવણીમાં આપી પછી પોતાના દેહનો ત્યાગ કર્યો છે એટલે ભારત દેશ આખો એની ઉપર એમ કહેવાય કે મોજના તોરા જેને વસૂટે છે અને આજે સુવર્ણ અક્ષરે તમારા પતિનું નામ ભારતના ઇતિહાસમાં કોતરાઈ ગયું છે સુવર્ણ અક્ષરે તારા પતિનું નામ ભારતના ઇતિહાસમાં ચોપડે લખાઈ ગયું છે અત્યાર હુંજી તો હોળ એમ કહેવાય કે 22 વર્ષની ક્ષત્રિયાણીના મોજનો પોલ્લા હમાતા નથી આનંદ હમાતો નથી પોરોના પલ્લાનો પાર માતો નથી પણ જેવો હાથમાં ચેક લીધો અને ચેક સાહેબ આપ્યો મોહનબાને હાથો હાથ કે લો આ 50,000 રૂપિયાનો ચેક આપવા માટે આવ્યો છું જેવો ચેક હાથમાં આવ્યો ત્યાં તો અંગરૂવા અવળા ધ્યાને વ્યાપી જ્વાળા વ્યોમ 3.5 કરોડ રૂવાળા તેથી ક્ષત્રિયાણીના બેઠા થઈ ગયા એટલે કીધું કે હે કલેક્ટર છૂટે છે એમાં મને મારા પતિ નો આનંદ હમાતો નથી ભલે એ મારા દેશની માટે થઈને કામ આવી ગયો છે પણ આજથી 400 વર્ષ પહેલા વિયાજાવ કલેક્ટર સાહેબ અમે પરણ્યાની પ્રથમ મિલન રાત ન માણી હોય ગાયુની ગવત્રીની માટે થઈ બેન દીકરીની આબરૂની માટે થઈ અમે અમારા પતિને કહેતા જાજે હો રણ સંગ્રામમાં જાય નો વાંધો નથી પણ જો જીવતો પાછો આવ્યો તો તારે મારે ભાઈ બહેન નો સંબંધ છે બાકી બીજું નહીં ખબર જો તું એકવાર જીવતો પાછો આવી ગયો રણ સંગ્રામમાંથી અથવા તો ભારતને રખોપા કરવામાં ગૌત્રી ગાયુની ગવત્રીની માટે થઈ બેન દીકરીની આબરૂની માટે થઈ જો તું જીવતો પાછો આવ્યો તો ભાઈ બહેનનો સંબંધ રહે બાકી કાંઈ ન ખપે મને અમે આ કેવા વાળ્યું છે તારા 50,000 રૂપિયાના ચેકથી શું માને મારા પતિના લોહીનું વળતર મને મળે તેથી કલેક્ટર સાહેબે હાથ જોડીને એટલું કીધું તો મોહનબા તો તમને આનું વળતર કેદી મળે ત્યારે એક ક્ષત્રિયાણીએ જવાબ આપ્યો તો એક શહીદી ઓરી લીધી એની ધર્મપત્નીએ જવાબ આપ્યો તો કે આનું વળતર તેદી મને મળે કે 1.5 વર્ષના હાવજને હું કોડિયામાં હિંચકાવું છું ને
જેદી એનો બાપ કારગિલના મોરચે યુદ્ધનું મંડાણ થઈને યુદ્ધમાં જેદી ગયો ને તેદી મારે પૂરા દી હાલતા હતા, હારા દી હાલતા હતા. દીકરાએ બાપનું મોઢું નથી ભાળ્યું અને બાપે દીકરાનું મોઢું નથી ભાળ્યું. હવે હું આ મારા 1.5 વર્ષના હાવજ ને ટાવણના ઘૂંટડે ઘૂંટડે ભારતીય સંસ્કૃતિનું પૈપાન કરાવીશ, ભણાવી ગણાવી 18 વર્ષની ઉંમર થાય અને મિલિટરીમાં ભરતી કરાવીશ. અને જેણે મારા ધણીને માર્યો એ પચા એક નમાલીના પેટનાઓના ધડથી માખા નોખા નો કરે તેદી મને એના બાપનું વળતર મળે, એ સિવાય મને ન મળે. પાઠશાળામાં તાવણમાંથી ઉગે છે અને અંદર ઉગેલા ને કોઈ આજ સુધી પૈગું નથી. અંદર જેને ઉગ્યું છે ઉંમર ભણતર પૂરું કરી અને જે હાવજ સાહેબ મિલિટરીમાં ભરતી થાય 16 વર્ષની ઉંમર, નાની એવી ઉંમર જેને હજી બાળ અવસ્થા કહેવાય, રમત ગમતમાં જેનું જીવ હોય. યોગેન્દ્રસિંહ યાદવ છે એ સાહેબ 18 વર્ષ મિલિટરીમાં ફરજ બજાવી લગ્નનું ટાણું 19 વર્ષની ઉંમરે લગ્ન થઈ ગયા. અને લગ્ન થયા 12મો દિવસ જાવ એમ કહેવાય કે સાહેબ હજી 9-8 પત્ની પોતાની ઓરડામાં બેઠી છે, સીમાડામાંથી સંદેશો આવી ગયો કે તમે પાછા વિયાઓ યોગેન્દ્રસિંહ, હવે તમારી જરૂર છે, યુદ્ધનું મંડાણ મંડાણું છે. અને આ બરોબર છે એમ કહેવાય જે એના સૈનિક મિત્રો હતા, જે એની હારે નોકરી કરવા વાળા હતા, એની બધાની ભેળું એમ કહેવાય મીઠાઈ લેતો ગયો. મારા લગ્નનું ટાણું છે એ તો બધા મારા પ્રસંગમાં ન આવી ગયા, મારા લગ્નમાં ન આવી ગયા, પણ હું હવે મીઠાઈ લઈ અને એની પાસે જાઉં. અને બે એમ કહેવાય કે ભક્ત રૂપી પોતાનો ઠેલો લઈ ગયો છે અને બે હાથમાં એમ કહેવાય મીઠાઈના બોક્સ છે અને બધા આનંદ ભર જાય છે, બધાને મીઠાઈ ખવડાવીશ, બધાને મીઠાઈ ખવડાવીશ. અને ધીમે 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 એમ કહેવાય કે જ્યાં બોર્ડરે પહોંચે, જેટલા એના 37 મિત્રો હતા એ 37 સાહેબ માથા નોખા થઈ ગયા હતા, બધાની મરણ પથારી, બધાની લાશ પડી હતી. હાથમાં જે સાહેબ મીઠાઈના ઠેલા હતા એ હાથમાંથી છૂટી ગયા, ઢીચાણિયા બળ થઈ ગયો. પાકિસ્તાનની હામો નજર કરીને, મા ભૌમની હામો એમ કહે, ભારતની હામો નજર કરીને ભગવતી બ્રહ્માંડ ભાંડુદરી પ્રાર્થના કરી કે હે ભારત મૈયા, હે મા, આ હું થઈ ગયું મા, હું હરખભર ઘરેથી આવ્યો છું મા, અને આટાણે હું થયું માં, હું કઈ જાણતો નથી, પણ માં મારે આંખમાં આહુડું આવે નહીં, આટાણે મારે રોવાય નહીં માં, પણ જેને મારે આનંદભર જેના ગળા મોઢા કરાવરાવા હતા એ તો બધા મારાથી અવળા થઈ ગયા, એ તો મારાથી અગળા થઈ ગયા, હવે મારે એની પાસે ક્યાં જાવ. હૃદય રોઈ પડ્યું, જેનું હૃદય રોવે નહીં સાહેબ મિલિટરીમાં સર્વિસ કરવા વાળો હોય એનું હૃદય કોઈ દી ઢીલું પહોંચ્યું ન હોય એ કોઈ દી રોવે નહીં, પણ પોતાના પેટના ભાઈ હોય એવું જેની અરે જીવ મળી ગયો હતો, એવું જેની અરે હૃદય મળી ગયું હતું, અને આંખમાંથી દડ 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 આહોડાની મંડી ધાર થવા, ઓહો આ તો મારા પેટના ભાઈ ભાઈ ગયા. અને પછી ખાલી સાહેબ એનો આપણો જે ભારતનો મેન સાહેબ હતો મિલિટરીના, અને હિમાલયની ગોદની ઉપર પાકિસ્તાનના 350 સિપાહીઓ, પાકિસ્તાનના 350 સૈનિકો છે હિમાલયની ગોદની ઉપર વિયા ગયા હતા, ત્યાંથી ગોળીમારો કરતા હતા. અને ગોળીમારો કરવામાં જો આગલા રસ્તેથી આ ઉપર ચડે તો કોઈ રીતે પુગાય એવું નહોતું. એટલે આ લોકો સાહેબ એમ કહેવાય કે રાજેન્દ્રસિંહ એ મેન વડા સાહેબ હતા, એને એટલું કીધું કે તમે મને ખાલી મારી હારે 7 સિપાહી આપો, મને ખાલી 7 સૈનિકો આપો, કાંઈ વાંધો નહીં. વાહેલાથી વાહેલા પાછળના ભાગે ગયા અને પાછળના ભાગે એમ કહેવાય કે આપણે ગામડાની ભાષામાં મીંદડી કે ગિલોલ બનાવી અને નાખે, અને ધીમે 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 યોગેન્દ્રસિંહ એની વાંહે 7 જણા ચડે છે. અને છતાં પાકિસ્તાની જે ઉપર હતા એ ગોળીમારો કરતા કરતા આ બાજુ ભારતવાળા એની હામું ગોળીમારો ચાલુ કર્યો, જેથી કરીને એની નજર આગળની બાજુ રે, વાંહે આ ચડતા હતા એટલે વાંહે એને ખબર ન પડે. છતાં અંધારામાં તીર માર્યું, આપણી જે કહેવત છે, પાછળ 2-4 સિપાહીઓ આવીને અંધારામાં એમ કે ગોળીબાર પાછળની ભાગ કર્યો, એમાં યોગેન્દ્રસિંહને પહેલી ગોળી ખંભામાં વાગી, બીજી ગોળી ગરદનના ભાગમાં વાગી, અને ત્રીજી ગોળી સાહેબ પગના મૂળમાં વાગી, જાહલ થઈ ગયો. છતાં હિંમત ન હારો, કરે હું મરું તો મારા દેશનું શું થાય, હું હિંમત હારો, હું મારું પ્રાણ પંખેડું વયું જાય તો મારા દેશનું શું થાય સાહેબ. અને એની વાય એમ કહેવાય કે
ઈ પોતે અને છ હાથ કો ટોટલ હાથ સૈનિકો ધીમે 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 1500 ફૂટ ઉપર જેવું થયું નહીં બાપુ 1500 ફૂટ ઉપર એમ કહેવાય ને એકલો બરફનો માર અને હારે કાંઈ ખાવા પીવાનું ન મળે કાંઈ મળે નહીં ખાલી બિસ્કિટના પડીકા પોતે હારે લઈ ગયા હતા અને છેલ્લે તો પોતાના વસ્ત્રોનું ભાન ન રહ્યું પોતાના વસ્ત્રો ફાટવા માંડ્યા અને ખાલી ઉપર જે કાંઈ મિલિટરીનો યુનિફોર્મ હતો એ બધા ફાટી ગયા થોડા થોડા બાકી રહ્યા ખાલી આવી પરિસ્થિતિ સર્જાઈ અને ધીમે 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 જ્યાં બરોબર ટોચે પોગે અને ત્યાં ટોચે પોગ્યા પછી યોગેન્દ્રસિંહ વાહે વળીને જોયું તો હાથમાંથી 4 વિયા ગયા હતા ખાલી 3 બાકી રહ્યા હતા સાહેબ 4 શહીદ થઈ ગયા અને 3 બાકી રહી ગયા અને બરોબર યોગેન્દ્રસિંહ છે એમ કહેવાય કે ઉપર ચડીને માં ભોમને યાદ કરી હે ભારત મૈયા હું તારું સંતાન છું હે ભારત મૈયા તારો બેટડો છું હે ભૂમિકા તારા ભોમનીમાંથી અવતાર ધારણ કરી આવ્યો છું માં તારું ધાવણ થાયું છે હવે તું જો મને ભેળો નહીં કરતો હું ક્યાં જાઉં છું અને ન્યા બરોબર પોતાની હારે જે તોપ ગોળો હતો એ તોપ ગોળાનો એમ કહેવાય કે જ્યાં ટોચે પહોંચ્યો ભવાનું નામ લીધું ભારત મૈયાનું નામ લીધું અને બરોબર હાથમાં તોપ ગોળો લઈ અને જ્યાં ઘા કર્યો અને હારી 300 જે હતા એમાંથી 50 એક જ ગોળાની અંદર હારી 300 માંથી 300 મુસલમાન ને ઉપાડી લીધા સાહેબ અને તેથી એમ કહેવાય કે 50 વૈધા 350 હતા એમાંથી 300 ને ઉપાડી લીધા જે 50 હતા એ 50 એમ છે ઓહો આ તો યોગેન્દ્રસિંહ એમ કહેવાય ભાળે ઓળખી ગયા બરોબર ન્યા પોઈગન ગોળીમાર ચાલુ કર્યો અને 3 ગોળી તો લાગી ગઈ હતી એક ખંભામાં લાગી હતી એક ગરદનમાં લાગી હતી અને એક પગના મૂળમાં લાગી હતી અને બરોબર ન્યા ગયા વિચાર કરો આ સમયમાં આપણે એમ કહી છે ભગવાન નથી કોણ કહેશે ભગવાન નથી અંતરના ઊંડાણથી કરો જો આંખ લોટો ઢીંગલા તણું ચીથડું પણ તું અંતરના ઊંડાણની ચોરે નો ચિત્રાય અંતરના ઊંડાણની વાતું ચોરે નો ચિત્રાય તો કોક વેધુને ભણાય ચિત્તની વાતું શંકરા અને આ બરોબર યોગેન્દ્રસિંહ છે ઉપર ગયા અને બધા પગ એ મુસલ આ 3 જણા વિયા ગયા 3 સૈનિકો હતા એ એના મનથી પાકિસ્તાનના મનથી એમ થયું કે 3 વિયા ગયા છે પણ 2 વિયા ગયા હતા યોગેન્દ્રસિંહ જીવતા હતા જાજો સમય નથી થયો 99 ની વાત છે આજે 21 વર્ષ થયા વાત અને એને પોતે બુક લખી છે આ બુક ની વાંચેલી વાત છે અને ત્યારે યોગેન્દ્રસિંહ ભારતને પરમાત્માને પ્રાર્થના કરી કે હું તારો બેટડો છું હું તારો સંતાન છું જો આ અને એ લોકોએ પછી જ્યારે વાતો કરતા હતા ત્યારે એમના આપણા સૈનિકો 4500 સૈનિકો બીજી બોર્ડર ઉપર હતા ત્યાં એ લોકોએ વાર્તાલાપ ચાલુ કરી અને વાર્તાલાપ ચાલુ કર્યા પછી આ રીતે તોપગોળો બનાવો આ ઠેકાણે બોર્ડર ઉપર નાખો એ બધી વાર્તાલાપ કરતા હતા ત્યારે યોગેન્દ્રસિંહે મનોમન એક જ ભગવતીને પ્રાર્થના કરી મા ભૌમને પ્રાર્થના કરી મારું પ્રાણ પંખેડું ઘડી બે ઘડી રાખી દે ભલે 1500 ફૂટ ઉપર છું પણ મને હેઠો વૈયા મને હેઠો હું પૂગી જાઉં અને હેઠા પૂગ્યા પછી
અમારા જે કોચ છે, અમારા જે સાહેબ છે, એને ખાલી હું આ કહી દઉં કે આપણા 4500 સૈનિકો છે, જે જવાનો છે, એને આ નમાલીના પેટના એક મિનિટમાં મારી નાખવાના છે. ખાલી ખબર અંતર પોગાડી દઉં, પછી હું મરી જાઉં, પછી તું મને લઈ લેજે, પણ મારા 4500ને હું મરવા નહીં દઉં, હું મારા 4500ને મરવા નહીં દઉં. આ ભાવ. અને પછી સાહેબ આ એને ઇતિહાસમાં લખેલી વાત છે, મારા પોતાની વાત નથી, એના પુસ્તકની વાત છે. અને પછી જેવું પાકિસ્તાનના સૈનિકે ગોળીબાર કર્યો અને છાતીમાં જે ગોળી મારવાનું વિચાર્યું, એ છાતીમાં યોગેન્દ્રસિંહના ઉપલા ખીચામાં 5નો સિક્કો પડ્યો હતો ને એની ઉપર ગોળી વાગી, છાતીમાં તો મારી પણ 5ના સિક્કા ઉપર મારી, એમાં યોગેન્દ્રસિંહ બચી ગયો. કોણ કે છે ભગવાન નથી? કોણ કે છે યાર ભગવામાં ભારત બોમ્બ નથી એમ? અને બચી ગયો. અને એમ કહેવાય કે જે ખંભે હાથ લાગ્યો હતો અને એને જે પોતાની પાસે જે આ દારૂ ગોળો હતો એમાંથી બધાને એમ જો પચા પાછા જેવા વળ્યા અને પચા વળ્યા ને એક ગોળો છેલ્લે બાકી રહી ગયો હતો ને એક ગોળાને ઘા કેમ કરો. અને આ જે હાથ, ડાબો હાથ જે એમ કહેવાય કે જેને ખંભામાં લાગ્યું હતી, હહળી હકેવો હતો ને જે બેલ્ટ પહેર્યો હતો યુનિફોર્મ ગવર્મેન્ટ, એની અંદર હાથ નાખી દીધો ને એક જ હાથે બળ થાય અને માં ભારતનું નામ દઈ અને એક હાથે દારૂ ગોળાનો ઘા કર્યો, જે પચા હાથે પચામાંથી પાતરીને ઉપાડી લીધા, મરતો ગયો અને મારતો ગયો. ખાલી જય ભારત 5 વાર હાથ પાડ્યા ને ભારત વાળાને એવું થઈ ગયું. ભારતના જે કોચ હતા એ અટાણે એ ટાઈમે ન્યા જ હતા, એટલે બધા ભારતના સૈનિકો ઘેરી વળ્યા અને યોગેન્દ્રસિંહ ને તાત્કાલિક છાવણીમાં લઈ ગયા. છાવણીમાં લઈ ગયા પછી કે મારું મોત આ હવે ઈજ ઘડી આવી જાય તો મને કઈ વાંધો નથી, અટાણે મારું મોત આવી જાય તો મને કઈ વાંધો નથી, પણ આપણા જે 4500 સૈનિકો છે આ લોકોની આવી વાર્તાલાપ હતી, આ લોકોએ આ રીતનું ઘડતર કર્યું છે, એ બધું મેં સાંભળ્યું છે. અને સાંભળ્યા પછી હવે હું તમને કહું છું કે હવે મારું પ્રાણ પંખીડું આવી જાય તો મને કઈ ઉપાધિ નથી, પણ 4500ને બચાવી લ્યો. અને ત્યારે યોગેન્દ્રસિંહને હોસ્પિટલ મોકલે છે અને આપણો જે કોચ હતો, ભારત ભૂમિના જે કોચ હતો, એને 4500ની પાસે જઈને દારૂ ગોળો નાખી અને સીધો પાકિસ્તાનની ઉપર રાખ્યો હતો અને ઈટાણે હાડી 600 પાકિસ્તાનના ને જળમૂળમાંથી નોખા કરી દીધો. ભારતની જીત થઈ હતી ભલામણ, પછી ભારતની જીત. ક્યું મરતે હો યારો સનમ કે લીએ, નહીં મિલેગા દુપટ્ટા કફન કે લીએ, મરના હૈ તો મરો વતન કે લીએ, મિલેગા તિરંગા કફન કે લીએ. યાર ભારત ભૂમિની આ જે યોગેન્દ્રસિંહ જેવા છે, અને યાર વીર ભગતસિંહની શું વાત, આ વીર ભગતસિંહની સાચી ટોપી તો આપણે બેની પાઘડી હતી, આ તો ટોપી પછી આ જે ભગતસિંહની ટોપી નથી, એને દાઢી કેમ ઉતારી એ તો ક્યારેક કોકને પૂછો તમે, એને દાઢી ખાલી મૂછું રાખવી પડી હતી ને એને ટોપી, એની સાચી પાગ તો પંજાબી પાગ હતી, એ અંગ્રેજોએ એની પંજાબી પાઘને ઉતારી લીધી ને એની દાઢી કઢાવી નાખી હતી, એની કેટલી પીડા થતી હશે. અટાણે બધા ફેશનમાં ભગતસિંહની ટોપી પહેરવા માંડ્યા, પણ ભગતસિંહની સાચી ટોપી પંજાબી પાઘ છે. એની દાઢી કોઈ દી, એની દાઢીના કાયતરામાં કોઈના બાપથી હાથ નો નખાય ભલા. અને એ ભગતસિંહને એમ કહેવાય કે જ્યારે એમ કે સાહેબ એનો ભગતસિંહ છે, રાજગુરુ છે, ચંદ્રશેખર આઝાદ છે, એને એમ કે ફાંસી જ્યારે મંજૂર થઈ ગઈ, ભગતસિંહની માં છે ભગતસિંહને મળવા આવે છે 23 માર્ચ, ભગતસિંહને મળવા આવે છે અને ભગતસિંહની આંખમાં, ભગતસિંહની માની આંખમાં ભગતસિંહ આહુડું ભાવી ગયા અને તે દી કીધું હતું કે હે માં, તારી આંખમાં આહુડું ન હોવું જોઈએ, તું એક વીર પુરુષની માં છો. હે માં, તું ભગતસિંહની માં છું, તારી આંખમાં આહુડું ન હોવું જોઈએ. તે દી એની જનતાએ જવાબ આપ્યો તો બેટા, તારા વિયોગનું આહુડું નથી આ. હે કે બેટા તું જા છે એનું આવડું નથી, કે તો હું એમ કહું છું કે જલ્દી તને ફાંસીએ સડાવે, તારી જેવા હજારો અજીમ સિંહ અહીંયા, તારી જેવા હજારો ભગતસિંહ ઉભા થવાના છે, જલ્દી તું વયો જા, જલ્દી તું વયો જા. આવું કહેવા વાળી એક મર્દ જનેતા જ હોય, બાકી કોઈ ન હોય સાહેબ. ભાઈએ કીધું જનની જણતો ભગત જણ કા દાતાર કા સુર નેત્ર રહેજે, માં તું વાંજણી મત ગમાવીશ નો. ભગતસિંહ ગયા પછી ત્યારે એને એટલું કીધું પોતાની માને, સિકંદરે પોતાની જનતાની એટલું કીધું હતું, માં આખું વિશ્વ ફરી લીધું છે, પોણો વિશ્વ મારી મુઠ્ઠીમાં છે, પણ માં એક વાત તને કહી દઉં છું, ભારત ઈ ભારત છે. માં ભારતની પરિભ્રમણ કરીને આવ્યા પછી, ભારતની યાત્રા કરીને આવ્યા પછી હવે હું એટલું કહું છું, પહેલા સિકંદરે
એની માં સિકંદરને બેટા કહી અને બોલાવતી હતી ત્યારે એની ના પડતી હતી, નહીં માં મુજે બેટા કહી કે મત બોલા, મુજે બેટા કહી કે મત બોલા, મુજે સિકંદર કહી કે બોલા, મુજે સિકંદર કહી કે બોલા. અને પછી બને એવું કે જ્યારે સિકંદરનું મોત આવે છે, એની વિધિ પૂર્ણ થાય છે અને દફનાવે છે, અને પછી એની માને યાદ આવે છે અને અડધી રાતને ટાણે એની માં કબ્રસ્તાનમાં જાય અને કબ્રસ્તાનમાં ગયા પછી હાથ પાડે છે, કહાં ગયા મેરા સિકંદર, કહાં ગયા મેરા સિકંદર, કહાં ગયા મેરા સિકંદર. કબર ફાટી અને જવાબ આવ્યો હતો, હે મેરી બડી અમ્મા, હે મેરી અમ્મી જાન, મુજે સિકંદર કહી કે મત પુકાર, મુજે બેટડા કહી કે બોલા, મુજે બેટા કહી કે બોલા, ક્યો મેરે પહેલે તો યહાં હજારો સિકંદર આકર દફના ચુકે હે, મુજે બેટા કહી કે પુકાર, મુજે બેટા. એટલે આવા વીર પુરુષોની માટે ભાવનગર સ્ટેટના બળદેવભાઈ નરેલા ગાંડીગીરના હાવજનું વર્ણન કરે, ગાંડીગીર અને આ જે વીર પુરુષો થઈ ગયા, આ વીર પુરુષોને જ હાવજની ઉપમા આપવામાં આવે છે, બાકી બીજા કોઈને. મહાન એવા ઓલિયા પુરુષો સંતો થઈ ગયા છે, વીર પુરુષો થઈ ગયા છે, જે ભારત ભૂમિની માટે પોતાના દેહની ત્યાગ દીધા છે, આહુતિ દઈ દીધી છે. આવા વીર પુરુષોની માટે ભાવનગર સ્ટેટના બળદેવભાઈ નરેલા ગાંડીગીરના હાવજનું વર્ણન કરે કે હાવજ છે કેવો. માટે પંજા નાખતો આવ્યો સિંહ ડાલા મથો કાળ ડાળ ડાડાળો હાલ્યો બેતા ડોંગર ડાડાળો. પાછો ફરે લાગણીઓ હોય તો કદી ખાય ના યા ખાય, ખેતરો બેતરો બાંધી કરે ના શિકારી હતી, અટકો ફેફરો પાલ કે હરી અવાય, ધીરતાને વરેલા છે ધીરતા ગંભીરતા, સ્થિરતાને છાને એવા કુલના પ્રમાણ, ધીર રાખ ધીર કવિ કરું કે વખાણી હતા, ઘુમતા તાહળા તોળ કર ઘમસાણ. જાત કમાણી કરીને ખાય ઈ સિંહની જાત, અરે જાત કમાણી કરીને ખાય ઈ સિંહની જાત, ભૂખો રે પણ ખડ નો ખાય ઈ સિંહની જાત. રાજગુરુ છે, સુખદેવ છે, રાણો છે, શિવાજી છે, મહાલક્ષ્મી લક્ષ્મીબાઈ છે, આ જે વીર પુરુષો છે આને હાવજની ઉપમા દે છે. લક્ષ્મીબાઈ ને સિંહણ ની ઉપમા દે, કેદી બને કે ટાણે બને, યું તો હરેક શામ નઈ નઈ ઉમ્મીદો સે ગુજર જાતી હૈ, યું તો હરેક શામ નઈ નઈ ઉમ્મીદો સે ગુજર જાતી હૈ, આજ કા દિન ક્યાં ખાસ હુઆ કે જવાન તેરે નામ સે મુજે રોના આયા, આજ કા દિન ક્યાં ખાસ હુઆ. ચિટ્ટી ચોખા લે ચલી બીચ મે મિલી દાળ, દો દો બાતા ના ચલે કા ચોખા ને કા દાલ, બે વાત ન આલે સાહેબ, કા એક આલે કા બીજી. પણ આ જે વીર પુરુષો છે એને એમ ન રાખું કે એક મુઠ્ઠીમાં રાખું ને બીજી મુઠ્ઠીમાં ન રાખું, આને તો એમ જ રાખ્યું, ભરથાર હોય તોય તું છો મારો ને ભરથાર હોય તોય તું છો મારો, જે બે પલ્લા હરખા રાખ્યા. માટે એ બાર મોઢે જબરી મૂછા, અરે પોણા બે હાથની પૂછાય તો વિફરેલ રાજા વન નો, જાત કમાણી કરીને ખાય, લાંધણીઓ હોય તો કદી ખાય ના યખાય, સાડા ત્રણ દી નો હાવજ ભૂખો હોય પણ કોઈ ખડ નો ખાય, કોઈ નું મારણ કરેલું ન મારે સાહેબ, તો પોતે મારણ કરે અને પોતે ખાય. પણ એ જે ડણક દે અને જે પાછો પગ ભરે સાહેબ, જેમ તેમ નહીં
એક પંજો ડાબા પગનો પંજો આગળ રાખે અને જમણા પગનો પંજો પાછળ ખે. ડણક દેતો જાય સાહેબ. આ ઇતિહાસો ક્યાં વાગોળવા જાવા? આ ઇતિહાસોને ક્યાં ભેળા કરો તમે? સર પે બાલ નહીં, માથાની કેહવાળી જેની હોય હાવજની, એ માથાની કેહવાળીનો કાંધ રોટો કરે. વાતનું ઊંડાણ કેટલું છે? ભગતસિંહ છે, રાજગુરુ છે, જેથી ભગત એમ કહેવાય કે લાલા લજપત રાયને માર્યો, અને લાલા લજપત રાયને માર્યા પછી એમ કહેવાય કે હરેક વ્યક્તિ લાલા લજપત રાયનું જે સબ પડ્યું હતું, જે લાલા લજપત રાયનું જે સબ પડ્યું હતું એની પાસે જાય, અમુક ફૂલ મૂકે, અમુક ગુલાબ મૂકે, અમુક ફૂલ મૂકે, અમુક ગુલાબ મૂકે, અને એક જવાન આવ્યો અને એને હાથ જોડી દંડવત પ્રણામ કરી અને એટલું જ કીધું હતું, હે લાલા, તને જે અંગ્રેજ અધિકારીએ માર્યો છે એને હાડા ત્રણ દી જવા દો, ન જવા દો, એ પેલા એને ભોમાં દાટીને ભાલો ન મારું તો હું ભગતસિંહ નો કહેવાય, ભલા તો હું ભગતસિંહ નો કહેવાય. અને ત્રીજો દી વટે ન વટે ત્યારે પેપરમાં ન્યૂઝમાં આવી ગયું હતું, અને એના બાપુ છે ભગતસિંહના બાપુ, એ ઘરે બેઠા છે અને પેપર વાંચે છે અને વાંચ્યું કે ભાઈ જે અંગ્રેજ અધિકારીએ લાલા લજપત રાયને માર્યો હતો એ અંગ્રેજ અધિકારીને ભારતના કોઈ પણ યુવાને જવાને ભારતના કોઈ હાવજે એને જમીન દોષ કરી નાખ્યો છે. ત્યારે એના બાપુએ વિદ્યામતી ગોર એના માતાને એટલું કીધું કે મને એવો વહેમ છે કે આમાં આપણું ભગત તો નહીં હોય ને, મને એવો વહેમ છે આમાં આપણો ભગત તો નહીં હોય ને. અને ત્યારે વિદ્યામતી ગોરે એમ કીધું કે એ ભગતસિંહના બાપુ, તમને તો ખાલી વહેમ છે કે આમાં મારો ભગત તો નહીં હોય, પણ મને મારા ધાવણ ઉપર ભરોસો છે આમાં મારા ભગત સિવાય કોઈ ન હોય, મને મારા ધાવણ ઉપર ભરોસો છે આ મારા ભગતસિંહ સિવાય કોઈ ન હોય. આવા વીર પુરુષોની માટે થઈ અને આજે પવિત્ર દિવસ 26 જાન્યુઆરીના દિવસે આપણે ભેળા થયા હતા અને ભગવતી ભારત માને માં ભારતને પ્રાર્થના કરી આજે પવિત્ર દિવસે કે હે માં, હે ભવા, હે જગદંબા, આકાશ પાતળ તુધર યંબર નાગ સુરા નર પાઈ નમે દિગપાલ દિગંબર, આઠી ડુંગર સાથી સાયર સાયણ સમે નવનાથ અને નર 64 નારી હાથ પ્રસારીએ તેમ હરી રવ રાવ રવેચીએ જગ ભ્રવેચીએ વકળ વિચે ઈશ્વર, હે ભારત મૈયા, હે ભવા, હે જગદંબા, હે 900,000 લોબડીવાળી 56 કોટી ચામુંડ ખરી ચોકણ ખપરાળે, હે ભારત મૈયા, અમે તને આજે પવિત્ર દિવસે 26 જાન્યુઆરીના પાવન પવિત્ર દિવસે પ્રાર્થના કરીએ છીએ કે આવા નવા વીર પુરુષો, આવા નવા યુવાનો, આવા નવા હાવજો આ ભૂમિની ઉપર તારી કૃપાથી, તારી અમિત દ્રષ્ટિથી, તારા આશીર્વાદથી ઉગતા રહે, ઉગતો સૂરજ જેમ કોર કાઢે એમ આવા વીર પુરુષો ભારતની ભૂમિમાંથી રોજ ઊભા થાય, રોજ અવતાર લે, રોજ આ ભારત ભૂમિની માટે થઈ અને પાકિસ્તાનના મોરચે, ભારતના કારગિલના મોરચે ભારતના રખોપા કરે એવી પ્રાર્થના સાથે આપ સર્વને જય ભારત, જય હિન્દ, વંદે માતરમ, ઓમ નમો નારાયણ. ખૂબ જ સરસ મજાની વાત કરીને બિસ્મિલનું એક શેર યાદ આવે કે સર ફરોશી કી તમન્ના અબ હમારે દિલ મે હૈ, સર ફરોશી કી તમન્ના અબ હમારે દિલ મે હૈ, દેખના હૈ કિતના જોર બાઝુ એકા દિલ મે હૈ. સરસ મજાનો આજનો દિવસ પ્રજાસત્તાક દિવસની પહેલા તો આપ સૌને અબતક વતી શુભકામનાઓ. પણ ભલે ભારત આઝાદ થઈ ગયું, પણ આજે પણ જેનાથી આઝાદી મેળવવાની જરૂર છે એ અંધશ્રદ્ધા છે, અજ્ઞાનતા છે, ફેક ન્યૂઝ છે, અને આ બધા જે કુસંગો છે, કુસંસ્કારો છે, એ રૂપી જો આપણે આઝાદી મેળવી લઈએ તો ભારતને એક વિશ્વનો મહાન દેશ બનતા વાર નહીં લાગે. અને આવા પ્રેરક પ્રસંગો, આ શહીદોની વાત આપણા દિલમાં ક્યાંક ને ક્યાંક ઉતારીએ અને આપણે પણ જે દિલમાં છે આપણા મનમાં એક દેશભક્તિનો જન્મ જાગે. કહેવાય કે દેશે આપણા માટે શું કર્યું એ મહત્વનું નથી, આપણે દેશ માટે શું કરીએ એ મહત્વનું છે. આવા સરસ મજાના કલાકારો સાથે તમને ફરીથી મળતા રહેશું. તમે જોતા રહો કેબીઝેડ ફૂડ પ્રેઝન્ટ્સ, ચાલને જીવી લઈએ, પાવર્ડ બાય વિજય ઇલેક્ટ્રોનિક્સ. નમસ્કાર. આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે. ધન્યવાદ.